નમસ્કાર અપતા ન્યૂઝ બુલેટિન માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જીનલ, આપની સાથે તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી. 1 જુલાઈના રોજ દાહોદ શહેરના માર્ગો પર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. તે સમયે કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે માટે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા શાંતિ સમિતિની બેઠક ટાઉન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી, જેમાં દરેક સમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાહેદરી આપી હતી કે દર વર્ષે જેમ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તેમ આ વર્ષે પણ શાંતિમય વાતાવરણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. તો આવો જોઈએ દાહોદથી અમારા પ્રતિનિધિ નિલેશ પરમારનો એક રિપોર્ટ. આવતી 1 તારીખના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા દાહોદના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થવાની છે. આનું ટોટલ લગભગ 5 કિલોમીટર જેટલું રૂટ છે. આ રૂટનું આજે આખું પોલીસ અધિકારીઓ, નગરપાલિકા, બીજા લાગતા વળગતા તમામ ડિપાર્ટમેન્ટ્સને સાથે રાખીને સર્વે કરવામાં આવેલું. એ સર્વે અમારી ટીમો દ્વારા ઓલરેડી 2-3 વખત કરી લેવામાં આવેલું છે, પરંતુ ઓર આજે ફાઇનલ રિહર્સલના ભાગરૂપે એમાં કોઈ પણ પ્રશ્નો બાકી રહી ગયા હોય તો એમની પણ ચકાસણી કરવામાં આવી. પછી ત્યાં મંદિરની પણ મુલાકાત લેવામાં આવેલી. આખા રૂટ બાબતમાં અમુક અમારા જે સૂચનો હતા એ બીજા ડિપાર્ટમેન્ટ્સને, નગરપાલિકાને આપવામાં આવેલા છે. તમામ ડિપાર્ટમેન્ટ્સનું બહુ સકારાત્મક વલણ અને સહકાર મળી રહ્યું છે, એટલે આવતા દિવસ 1 તારીખના દિવસે રથયાત્રા શાંતિમય રીતે અને બિના કોઈ વિક્ષેપની પસાર થાય એવી અમારી અપેક્ષા અને અમારી તૈયારી છે. રથયાત્રામાં કેટલા પીઆઈ, પીએસઆઈ અને એએસઆઈ? આમાં હું જાતે છું અને સાથે સાથે અમારા એએસપી દાહોદ છે, સાથે એમની સાથે 4 પીઆઈ છે, પીએસઆઈની સંખ્યા છે. ટોટલ મળીને લગભગ 400 જેટલું સ્ટાફ, જેમાં તમામ એસઆરપી, ટીઆરબી, જીઆરડી, હોમગાર્ડ તમામ મળીને 400 જેટલું સ્ટાફ જે છે બંદોબસ્તમાં જોડાશે. અને સવારે રથયાત્રા ચાલુ થાય એમના 2 કલાક પહેલાંથી માંડીને પૂરી થઈ જાય એના પછી સુધી અમારું બંદોબસ્તનું પ્લાનિંગ એમાં કરવામાં આવેલું છે.